હવે તો તમે લોકો જુઓ જ છો કે આમાં કાંઈ અમે ખામી તો અમે આ પહેલાં 10 વર્ષથી હું આયોજન કરું છું મવડીમાં, એટલે અનુભવ તો છે જ આયોજનનો વર્ષો થયા, અને આમાં કાંઈ ખામી હોય તમે જોઈ લ્યો, અમે ખામી કાંઈ રહેવા નથી દેવાના. અમારો વિચાર એવો છે કે અહીંયા કોઈ પણ પ્રકારની, તમે એમ કહો કે અહીંયા આટલી નવરાત્રી થઈ છે તો અહીંયા આ ફોલ્ટ છે, એવું ફોલ્ટ જેવી અમે નથી રહેવા દેવાના, એટલું સરસ આયોજન કરવાના છીએ. પછી અમુક સેલિબ્રિટીઓને અમે કહેવાના નથી, બોલાવવાના. એ આ 3 દિવસનું તમને અત્યારે અમે કહી કે 1 ગ્રામ સોનેથી 2 ગ્રામ 1, 2, 3 એવી રીતના જે આવતા હોય સેકન્ડમાં થર્ડમાં, એ ઓલું 1 ગ્રામ હોય તો એનાથી 75% સેકન્ડ ઇનામ એ ચાંદીમાં રાખશું. પછી થર્ડ, પછી વેલ ડ્રેસીસ. એ નવરાત્રી સુધી ટૂંકમાં આગળ વધતું જશે. છેલ્લે અમે બાઇક સ્કૂટર પ્રિન્સ પ્રિન્સેસને 9મા દિવસે એવું રાખશું, ત્યાં સુધી સોનું ચાંદી ઇલેક્ટ્રોનિક વસ્તુ. ખાસ કરીને સુરક્ષાને લઈને શું વ્યવસ્થા? સુરક્ષાને લઈને અમારે સ્વયંસેવકો 200 છે, બહેનો ભાઈઓ કેટલા, સિક્યુરિટી ઘરની છે, એટલે એ સુરક્ષાને લઈને કાંઈ બધું ખાસ. જ્યારે આયોજનને લઈને ખાસ તો એ છે કે આયોજન તમને મગજમાં કેવી રીતના સુઈજીનું આયોજન પાછળનો ઉદ્દેશ્ય શું છે? કારણ કે આયોજન હા સમાજના લોકો, અમારા સમાજના, અમે સરદારધામ નીચે કામ કરીએ તો એ લેવા કડવા, એની બહેનો દીકરીઓ એક મસ્ત પારિવારિક વાતાવરણમાં રમી શકે, સમજાય, જેની સેફટી માટે પહેલે એ બે જ અમારું છે. અમારે કોઈ પૈસા ભેગા કરવાનું હોય, તમે આવું આયોજન પહેલું હોય તો આવું કરીએ જ નહીં ભાઈ, એ તો તમે પ્રેસવાળાને ખ્યાલ હોય, એટલે અમે તો આનંદ કરવાનો છે ને તમને બધાને આનંદ કરાવવાનો. બીજું શું, ખાસ વિધર્મીઓ છે નામ બદલીને આવતા હોય છે તો એમના આધાર કાર્ડ કે પાસપોર્ટ એ આધાર કાર્ડ ને બધાનો લેવાશે? કઈ રીતના આપવું હશે? ગોકુલ હોસ્પિટલ રાજકોટ, કુવાડવા રોડ અને વિદ્યાનગર રોડ, એમની મેડિકલ ટીમ અહીંયા 8 થી 12 સુધી વિથ ICCU અહીંયા મોજૂદ રહેશે, હાજર રહેશે, એક્સપર્ટ ડૉક્ટર પણ હાજર રહેશે, એટલે કોઈ પણ એવો કાંઈ બનાવ થાય તો એને તાત્કાલિક સારવાર અહીંયા આપવામાં આવશે. ખાસ એક ટેમ્પરરી હોસ્પિટલ ઊભી કરવાના છો કે શું? હા, ટેમ્પરરી અહીંયા બેડની ને એવી વ્યવસ્થા કરવામાં આવશે, પણ નોર્મલી કાંઈ એવો બનાવ બને તો એમાં એક્યુટ ઇમરજન્સી આવીને ઊભી રહે છે, એટલે ત્યારે એમને નજીકમાં નજીકની હોસ્પિટલે ખસેડવા માટે અમારી ટીમ તૈયાર હશે.